રથયાત્રાને લઈને હાલમાં સાબરકાંઠા જિલ્લા પોલીસે નેશનલ હાઈવે નંબર 8 પર પેટ્રોલિંગ સઘન બનાવ્યું છે. ત્યારે ગઈ રાત્રે ગામબોઈ પીએસઆઈ અભિષેક ધવાની પેટ્રોલિંગ દરમિયાન અમદાવાદ અને જામનગરના પાર્કિંગવાળા 3થી વધુ વાહનોને ઝડપી પાડ્યા હતા, જેમાં 20થી વધુ યુવાનો દારૂ પીધેલી હાલતમાં ઝડપાયા હતા. જો સૂત્રોના જણાવ્યા અનુસાર પીધેલા પકડાયેલા નબીરાઓમાંથી એક યુવાન ભાજપ સરકારના રાજ્યકક્ષાના મંત્રીનો ભત્રીજો હોવાને લઈને પોલીસે આખો મામલો રફેદફે કરી દીધો છે. પીએસઆઈ અભિષેક ધવાને મામલો દબાવી દેવા માટે કવરેજ કરવા ગયેલ મીડિયા કર્મીઓને પણ વિગતો આપી ન હતી અને ઉદ્ધત વર્તન કર્યું હતું. તો એક માહિતી મુજબ 28 યુવાનો પોલીસ તપાસ દરમિયાન ઝડપાયા હોવા છતાં માત્ર 20 સામે જ ફરિયાદ નોંધીને તેમને રાતોરાત જામીન પર મુક્ત કરી દેવાયા હતા. ટ્રાફિક ચેક, વાહન ચેકિંગ તથા ટુરી ડ્રાઈવ હતા તે દરમિયાન રાજસ્થાન તરફથી આવતા વાહનો ચેક કરતા જુદા જુદી કંપનીના 4 વાહનો તથા તેમાં બેસેલ ઈસમોને ચેક કરતો, જેઓ નશો કરેલા હાલતમાં જણાતો. 4 ગાડીના ડ્રાઈવરો વિરુદ્ધ MVAC 185 મુજબ તથા ગાડીમાં બેઠેલ તમામ માણસો વિરુદ્ધ દારૂ પીધેલાના કેસો કરવામાં આવેલ છે. રાત્રે 1 વાગ્યા સુધી ગામબોઈ પોલીસ સ્ટેશનમાં આખો ખેલ ખેલાયો હોવાનું સૂત્રો તરફથી જાણવા મળ્યું હતું. ત્યારે ગામબોઈ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પીએસઆઈ અભિષેક ધવનની કામગીરી પહેલેથી જ વિવાદાસ્પદ રહી છે. રોજેરોજ તેઓના નામની બૂમો ઉઠવા પામી છે. ત્યારે હવે આઈજી કક્ષાએથી આ મામલે પોલીસ સ્ટેશનના સીસીટીવી ફૂટેજના આધારે તપાસ કરાવાઈ તો મામલો રફેદફે કરવાનું એક મોટું કૌભાંડ બહાર આવે એમ છે. દીપકસિંહ રાઠોડનો રિપોર્ટ, હિંમતનગર.